દિવાળીના તહેવારો બાદ રાજ્ય સરકારે કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાની વાત કરી હતી, પણ દિવાળી પૂરી થયા બાદ સરકાર પોતાનું વચન ભૂલી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. અત્યારે રવિ સિઝન ટાણે નર્મદા અને સુજલામ સુફલામ સહિતની કેનાલો આધારિત ખેડૂતો પાક માટેનું પાણી મેળવવા મથામણ કરી રહ્યા છે. જોકે આ દરમિયાન નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાની વાત સામે સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં આવે તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગનો પરિપત્ર જોઈ સુજલામ કેનાલમાં પાણી છોડો નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી પંથકના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરી છે. દિવાળી પહેલા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સિંચાઈ માટે કેનાલોમાં પાણી આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે પરિપત્ર કરી મોટા જથ્થામાં પાણી છોડવાનું નક્કી કર્યું છે. જોકે તેમાં માત્ર નર્મદા કેનાલમાં પાણી છોડવાની વાત સામે સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં આપવાનું પણ કહ્યું છે. આવી સ્થિતિમાં દિયોદર પંથકમાં સુજલામ કેનાલ આધારિત ખેડૂતો રોષે ભરાયા છે. નર્મદા સહિતના અનેક તાલુકાઓમાં સુજલામ સુફલામનું નેટવર્ક આવેલું છે. હાલ શિયાળુ સિઝનમાં ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને આ વાવેતર બાદ પિયત માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે, જેમાં નર્મદા કેનાલમાં પાણી મળવાની રાહત વચ્ચે સુજલામ સુફલામ કેનાલને બાકાત રાખવામાં આવતા સંબંધિત ખેડૂતો ચોંકી ગયા છે. આથી આગામી ટૂંક સમયમાં સુજલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉપવાસ સહિતનું આંદોલન કરવાની તૈયારી બતાવી છે.